લોકડાઉન જ્યાં 4 થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે ત્યારે કોર્ટના પાર્કિંગમાં મંગળવારે હોમગાર્ડ યુવતીઓએ એક મહિલા હોમગાર્ડનો જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યોતિ નામની યુવતીનો જન્મદિવસ હોવાનું જાણવા મળ્યું છે. યુવતીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું તેનો ફોટો પણ વાયરલ થયા હતા. જે મામલે હોમગાર્ડના સિટી સુપ્રિન્ટેન્ડન્ટ એસ કે પટેલ શું કહે છે તે જાણીએ. હાલ કાલના પેપરમાં ન્યૂઝપેપરમાં એવો ફોટો વાયરલ થયો છે કે હોમગાર્ડની છોકરીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર, માસ્ક પહેર્યા વગર તથા યુનિફોર્મ પર કેપ પહેર્યા વગર બર્થડે મનાવી હોવાનો સમાચાર પ્રસિદ્ધ થતાં તાત્કાલિક અમે તેઓને જિલ્લા ઓફિસે બોલાવી છે. એઓને સમજણ પાડી છે એ લોકો ડ્યુટી કઈ રીતે કરી શકાય. એ લોકોએ માસ્ક પહેર્યું નથી, સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નથી અને કેપ પહેરી નથી એ બાબતમાં ઠપકો પણ આપ્યો છે. એ લોકોના હાલમાં પોલીસ સ્ટેશન બદલવાનો મેં હુકમ કરી દીધો છે. અને એ લોકોએ જો ડ્યુટી દરમિયાન આ કૃત્ય કરીને હોમગાર્ડ એક્ટ મુજબ જે શિક્ષાત્મક કૃત્ય કરેલ છે એ બાબતે એમને કાયદેસરની નોટિસો આપી છે. નોટિસનો ખુલાસો આવશે એટલે વડી કચેરીના માર્ગદર્શન મુજબ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. ના ના, એ ચોક્કસ વાત છે કે અમે વર્દીધારી માણસો સૌ પ્રથમ તો અમારે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ અમે જે જાહેરમાં કહીએ છીએ લોકોને તો પ્રથમ અમારે તેનું પાલન કરવું જોઈએ. આ બાબતે અમારા ફોજના માણસોએ થોડું કૃત્ય ડરને ન શોભે એવું કૃત્ય કર્યું છે, જેના માટે ખરેખર મને દુઃખ થાય છે. અને એ લોકોને મેં ઠપકો પણ આપ્યો છે, એમના પોલીસ સ્ટેશન બદલ્યા છે અને એમને કાયદેસરની જે થાય તમામ કાર્યવાહી અમે કરનાર છીએ.